નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સુરતમાં આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક પ્રતિભા સંબંધ વ્યક્તિત્વ ધરાવતા અને ખૂબ જ બહોળો મિત્રવર્ગ ધરાવતા તેમજ ધાર્મિકતાથી પ્રેરાયેલા એવા પ્રભાતસિંહજી બારિયાને. નમસ્કાર સાહેબ, ચેનલ સુરત તરફથી આપને સાદર પ્રણામ. ચેનલ સુરતમાં અમારું સ્વાગત, આપનું સ્વાગત છે. આપ શ્રી પ્રતાપસિંહજી બારિયા, આપ આપના બચપન વિશે અમને બતાવશો. ગામડાની અંદર હતું, ગામડામાં હું એક પ્રાથમિક શિક્ષણ ત્યાં જન્મ લીધો હતો, એટલે ભણવાની અંદર પિતાશ્રીની એવી ઈચ્છા હતી કે સારું ભણે, કેમ કે ગામડાની અંદર શિક્ષક હોવું અને ત્યાં આગળ ભણવું એટલે કોઈ પ્રોબ્લેમ હતો નહીં, એટલે ભણવાની એક પ્રબળ ઈચ્છા હતી. બરાબર છે. ગામડામાં ભણ્યા છો અને ભણવાની આપની પ્રબળ ઈચ્છા, ભણવામાં તમે ખૂબ જ સારા હતા એવું તમારા એક ઇન્ટરવ્યૂમાં વાંચ્યું, અને તમારી હંમેશા એવી ઈચ્છા રહી કે તમે વન નંબર પર રહો, તો એ વિષય પર અમારા દર્શક મિત્રોને પ્રકાશ પાડશો. એમાં એવું હતું કે મારા બંને મોટા ભાઈઓ એન્જિનિયર હતા, એટલે એ જેવા પાસ થયા એટલે તરત જ એમને નોકરી મળી ગઈ હતી, અને ગામડાની અંદર નાનપણની અંદર મેરેજ થઈ ગયા હતા, એટલે પણ મને પણ એવો ઈચ્છા હતી કે હું પણ કંઈક સારું ભણું, એટલે એ તમન્નાથી ગામડાની અંદર ભણી અને ત્યાર પછી મેં દેવગઢ બારિયાની અંદર ભણવા માટેની કોશિશ કરી. એટલે મારું 10મું અને 11મું ધોરણ દેવગઢ બારિયા જાતે સ્વયં જમવાનું બનાવી અને ભણતો હતો. સાહેબ, આપણે માનીએ કે આપણી જિંદગીની મહેક એટલે આપણું ભણતર, ગણતર, સામાજિક જીવન, ધાર્મિક જીવન અને વ્યવસાયિક જીવન. ભણતર તો આપે ખૂબ સુંદર મજાનું લીધું અને આપ કહો છો તેમજ કે આપ હંમેશા વન નંબર પર રહ્યા અને આપણી આપની તત્પરતા રહી. ભણતા ભણતા તમારા અનુભવો કે ગામડામાં ભણ્યા અને છતાં પણ આજે એક ટોચ ઉપર પહોંચ્યા છો, તો એ સમયના તમારા કોઈક અનુભવ વિશે તમે કહેશો. હું જ્યારે ગામડામાં રહેતો અને ગામડામાં રહી અને જ્યારે પણ સિટીમાં આવતો ત્યારે સાયકલ, મોટરસાઇકલ, કાર આવું બધું જોતો, ત્યારે મને એવી તમન્નાઓ થતી કે આ બધું આની અંદર બેસવા માટે શું કરવું પડે, ત્યારે હું મારા મધરને આ પૂછતો કે આ બધી ગાડીઓમાં ફરે છે એ લોકો કેવી રીતે ફરતા હશે, એટલે ત્યારે મને એક જ તે વખત કહેવામાં આવતું કે આ બધી ગાડીઓમાં અને આ બધી જે કંઈક કરવું હોય એના માટે સારામાં સારું ભણવું જોઈએ. આ એક બેઝિક નક્કી કરી લીધેલું ત્યારે, અને એને લીધે હું સારામાં સારું ભણવા માટેની કોશિશ કરતો હતો. ખૂબ જ સારું ભણ્યા પછી આપ શ્રીએ વ્યવસાયિક ક્ષેત્રે ઝંપલાવ્યું અને આજે આપ ટોચના વ્યવસાયિક છો, તો આપના વ્યવસાય વિશે થોડીક માહિતી અમારા દર્શક મિત્રને આપશો. હું ગ્રેજ્યુએટ બીએસસી એગ્રી એટલે ખેતીવાડી થયો, અને ત્યાર પછી ઠાસરા મુકામે મારા પિતાશ્રીની જમીન હતી, એની અંદર એક બનાવ એવો બન્યો કે ખેડા જિલ્લાના જે પટેલ લોબી છે એ ત્યાં ઠાસરા તાલીમ કેન્દ્રની અંદર હું એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે બાગાયત રોપાનું વિતરણ સરકારી થતું હતું. ત્યાં આગળ બે ખેડૂતો આવીને એવું કીધું કે તમે શું શું કલમો રાખો છો, તો એમને મેં ઇન્ડિયાની જે સર્વશ્રેષ્ઠ કેરીઓ જે છે આમ્રપાલી, મલ્લિકા અને કેસર એવી ત્રણ કેરીઓની જાત એમને કીધી અને એક લાલ કેરી, તો એમને મને કીધું કે તમારી પાસે કેટલી જમીન છે, તો મને મેં એમ કીધું કે બાપ દાદા તરફથી 5 એકર જમીન છે. મને એવું પૂછવામાં આવ્યું કે તમારી પોતાની જમીન કેટલી છે, મેં કહું 5 એકર છે, તમે કેટલા આંબા વાવ્યા છે, મેં કીધું મેં એક પણ આંબો વાવ્યો નથી. તે દિવસે તાલીમ કેન્દ્ર ઠાસરાની અંદર નોકરી કરતો નક્કી કરેલું કે ખેડા જિલ્લાના પટેલોએ જે ખેતી કરી છે એનાથી બી વિશાળ ખેતી કરવા માટેની તમન્ના 1996ની અંદર મેં આ પ્રેરણા લીધી હતી ચાલુ નોકરીની અંદર, અને એના અનુસંધાને આજે મારી પાસે 500 આંબા છે ફળફળાદીના અલગ અલગ વેરાયટીના, અને 5 એકરમાંથી 200 એકરની આજે હું મારા વ્યવસાય, મારા છોકરાઓ સાથે એક પશુપાલનના ધંધા સહિત 750 ભેંસોનો માલિક પણ છું અત્યારે, અને ખેતી અને પશુપાલન સુંદર અને સર્વશ્રેષ્ઠ થાય એ માટેની પ્રેરણા મને 1996ની અંદર ખેડા જિલ્લાના બે પટેલોએ આપી હતી, એને લીધે આ પ્રેરણા લીધી હતી. જી દોસ્તો,
5 એકરમાંથી 200 એકર સુધીનો જમીનનો વ્યાપક વિસ્તાર કરવાવાળા અને પશુપાલનનો પણ શોખ ધરાવતા એવા પ્રભાતસિંહજી બારિયા પાસે આપણે કેરીઓ વિશેની માહિતી પણ મેળવી. અને દોસ્તો, એમના એક ઇન્ટરવ્યૂમાં તેઓએ એવું જણાવ્યું છે કે તેમને કેરીનો રસ અને પૂરી ખૂબ જ ભાવે છે. આપશ્રીને એવું પૂછવાનું કે જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવવા પાછળનું કોઈ કારણ? જન્મભૂમિને કર્મભૂમિ એટલા માટે બનાવી હતી કે હું બીએસસી એગ્રી સ્નાતક નવસારી થયા પછી મને પહેલી નોકરી હાઈસ્કૂલની અંદર બોરસદ ખાતે મળી. એટલે ત્યાંના કલ્ચર અને પટેલો સાથે એના મારા ઉઠક બેઠકની અંદર મને જાણવા મળ્યું કે પંચમહાલ દાહોદ એટલે એક આદિવાસી વિસ્તાર, ત્યાંના લોકો એટલે ટ્રાઇબલના, ત્યાંના લોકો એટલે મામા. એટલે મેં મારી જાતને મામામાંથી બહાર મુક્ત કરવા માટે અને પટેલ લોકો જે ખેતી કરે છે એવી ઉચ્ચ કક્ષાની ખેતી કરવા માટે એની પ્રેરણા ત્યાંથી મને ઉદ્ભવી અને એને લીધે મારી કર્મભૂમિની અંદર આ વધુમાં વધુ થાય અને એના લોકો આની ઉપરથી પ્રેરણા લે એના અનુસંધાને કર્મભૂમિને આ એક વ્યવસાય લક્ષી બનાવ્યું. પંચમહાલ એટલે અનિલ અંબાણી એટલે એમાં છો એવું છે કે મારી પાસે જે 750 ભેંસો છે એની અંદર 2 ભેંસો એવી છે કે જે એક ટંકની અંદર 40 લીટર દૂધ આપે છે. એટલે ગુજરાતની અંદર સર્વશ્રેષ્ઠ ભેંસો કે જે જાફરાબાદી કહેવાય ઇન્ડિયા લેવલની, એમાંની મારી પાસે 101 ભેંસો જાફરાબાદી છે, એમાં 2 ભેંસો 40 લીટર એક ટંક દૂધ આપે છે. પશુપાલનના સારા એવા જાણકાર અને ખૂબ જ ઉચ્ચ કક્ષાના પશુઓની સાથે જેઓને ખૂબ જ પ્રેમ છે એવા પ્રભાતસિંહજી, કંઈક નવું નામ એટલે ગુજરાતના અનિલ અંબાણી આપ સર કહેવાઉં છો, તો એના વિશે થોડુંક અમારા દર્શક મિત્રને જણાવશો. અનિલ અંબાણી એ તો લોકોએ ઉપજાવી કાઢેલું એક નામ છે, પણ લાયન્સ ક્લબની અંદર મને ઘણા બધા વિવિધ નામોથી કહેવામાં આવે છે. એમાં મેં તમને બુક આપી છે એની અંદર લાયન્સના ભામાસા તરીકે કે પણ કહેવામાં આવે છે, કુબેર ભંડારી પણ કહેવામાં આવે છે, પછી બીજા 3-1 નામ છે, એવા અલગ અલગ ઘણા બધા નામોથી મને નવા જોવામાં આવે છે. જી સાહેબ, આપને કીધું કે ભામાસા કહેવામાં પણ આવે છે, પણ લાયનવાદમાં આપ જોડાયા છો તો આ વસ્તુને માટે કંઈક એક ચોક્કસ કારણ હોય છે, તો એ જણાવશો. લાયનવાદની અંદર લાયન્સ ક્લબ એક એવી વસ્તુ છે, એક એવી સંસ્થા છે કે જે વર્લ્ડના 208 દેશોની અંદર ફેલાયેલી છે. હું જ્યારે લાયન્સ ક્લબની અંદર જોઈન્ટ થયો ત્યારે મને એમ થયું કે લાયનવાદની અંદર રહેવાથી વિવિધ વર્ગોના, વિવિધ શક્તિ ધરાવતા, વિવિધ બિઝનેસ ધરાવતા, અલગ અલગ પ્રકારની કેટેગરીવાળા એવા ઘણા બધા માણસોના સંસર્ગમાં આવ્યો અને સેવાકીય પૂર્તિ કરવા માટે મને એક પ્રેરણા હતી, તો લાયનવાદ એક મને પ્લેટફોર્મ મળ્યું અને એના માધ્યમથી લાયનવાદને લીધે હું પહેલીવાર વિમાનમાં બેઠો અને ત્યાર પછી ઇન્ડિયાની ધરતી છોડી અને વિદેશમાં ગયો તો દુનિયા શું છે એ લાયનવાદે મને બતાવ્યું. હા જી, લાયનવાદ એટલે એક સામાજિક સંસ્થા અને એમાં જોડાયા ત્યારથી આપને એક ગુરુ બનાવ્યા, તો લાયનવાદના આપના ગુરુ? લાયનવાદની અંદર શરૂઆતની અંદર ગુરુ સંજયભાઈ પંચોલિયા હતા, આજની તારીખે રાજુ મનમાની છે કે જે બોમ્બે ઇન્ટરનેશનલ ડિરેક્ટર ચાલુ વર્ષે ચૂંટાઈ આવ્યા છે. લાયનવાદમાં આપે જોડાયા પછી ટ્રેઝરર શ્રી બન્યા અને પ્રમુખ શ્રી બન્યા, ત્યાર પછી આપ જોન ઓફિસર પણ બની ચૂક્યા છો, તો લાયનવાદની કારકિર્દી અને તેના અનુભવો વિશે અમારી જનતાને બતાવશો. લાયનવાદની અંદર રહ્યા પછી મને જે મારી નોકરી દરમિયાન અને મારા બિઝનેસની અંદર જે કામ કરવાની અને ઘણા બધા લોકોની અંદર એક લાયન એટલે એક સિંહ કહેવાય, સિંહ એ એમ કે પેલા ટોળાની અંદર એટલે બકરા કે ઘેટાના ટોળામાં નહીં, પણ સિંહ એકલો ક્યાં જઈ શકે, કેટલો નીડર રહી શકે, કેટલા બધા માણસોની અંદર મળવું હોય તો એના રસ્તા કેવી રીતે કરી શકે એના અનુસંધાને જ હું લાયન્સ ક્લબની અંદર જોઈન્ટ થયો છું અને લાયનવાદના પ્લેટફોર્મથી હું ઘણા બધા સંસ્થાની અંદર પણ જઈ શક્યો છું અને ઘણા બધા દેશોની પણ મુલાકાત કરી ચૂક્યો છું.
લાયનિઝમ સંસ્થામાં આપ જોડાયા અને આપને અન્ય એવોર્ડો ઘણા બધા મેળવ્યા અને એની સાથે જ MJFના પણ એવોર્ડ આપણે મેળવ્યા. તો એ એવોર્ડ વિશે આપ શ્રી કહેશો કે આપને એવોર્ડ્સ કેવી રીતે મળ્યા? કોઈ પણ કામગીરી કરીએ છીએ ત્યારે લાયનવાદની અંદર મોટિવેટ કરવા માટેનું એક પ્રણાલી છે અને એ પ્રણાલીની અંદર એમને એવોર્ડ આપવામાં આવતા હોય છે. એ એવોર્ડની અંદર અત્યાર સુધી હું લગભગ 400 થી 500 એવોર્ડ લઈ ચૂક્યો છું. હં, અને એમાં ચાલુ વર્ષનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ જે છે એ મેમ્બરશિપ ચેરમેનનો છે, અને જે હું 720 અને 11 ક્લબો નવી બનાવી છે અને 720 નવા મેમ્બર બનાવી ચૂક્યા છું 7 સ્ટેટની અંદર, જેને મલ્ટિપલ કહેવામાં આવે છે. 323 છે. 400 થી 500 એવોર્ડ લાયનવાદમાં મેળવવા એટલે ખૂબ જ મોટી કારકિર્દી આપણે લાયનવાદમાં કાઢી છે. ગવર્નર સુધી પહોંચવાના લગભગ આપના પગથિયાઓ શરૂ થઈ ચૂક્યા છે, તો આપ શ્રી ત્યાં સુધી પહોંચવા વિશે શું વિચારો છો અને અગર આપ ગવર્નર બનો તો સમાજને શું આપશો અને કેવી રીતે એ કરવા માંગો છો? ગવર્નર જે તમે કહો છો એ હું બની ગયો છું. એની અંદર એવું હોય છે કે ગવર્નર બનવા માટે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ઇલેક્શન હોય છે. એ 11 માર્ચ 2012 દિવસે ચૂંટાઈ આવ્યો છું. ત્યાર પછી ઓટોમેટિક ગવર્નર 2 વર્ષ પછી અનુભવમાંથી થઈ જવામાં આવે છે, પછી ચૂંટણી નથી હોતી. ગવર્નર એટલે 323F1 એનો હું ગવર્નર છું અને એની અંદર 5 જિલ્લા આવે છે, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા અને બરોડા. આ 5 જિલ્લાની અંદર અત્યારે 84 ક્લબ છે અને અત્યારે 3200 અમારા સભ્યો છે. એની અંદર જે જુદી જુદી કામગીરી સેવાકીય પ્રવૃત્તિ જે છે એ મારે 2014-15ની અંદર હું જ્યારે ગવર્નર રેગ્યુલર થઈશ ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ આખી કેબિનેટ બનાવી અને આ 5 જિલ્લા છે એની અંદર એનું કાર્યક્ષેત્ર રહેશે. અને જે કંઈ પ્રોજેક્ટો લાઇનના બનાવવામાં આવશે એ અમારા બોમ્બે અને શિકાગો જે એની મેઇન ઓફિસ છે ત્યાં આગળ અમે એને પ્રોજેક્ટ કરીશું અને એ જે કંઈ પ્રોજેક્ટ મંજૂર થાય એ કાયમી પ્રોજેક્ટો પણ હોય છે કે જેને સ્કૂલ કહેવામાં આવે, કોલેજ પણ કહેવામાં આવે અને હોસ્પિટલ પણ કહેવામાં આવે, એ કાયમી પ્રોજેક્ટો પણ હોય છે. અને બીજા અમે ફંડ રેઇઝિંગ કરી અને નાના નાના સેવાકીય પ્રવૃત્તિ દરેક જે ગરીબ વર્ગો જે છે એને અમે પૂરી પાડવાની કોશિશ કરીશું. સાહેબ, ભાવના જો સારી હોય તો દરેક કાર્ય સારું થાય છે એવું આપણે માનીએ. આપ શ્રી સામાજિક ક્ષેત્રે અનેક એવોર્ડ્સ મેળવી ચૂક્યા છો અને ધાર્મિક ભાવના પણ આપની કંઈક અલગતાવાળી છે, તો આપની ધાર્મિક ભાવના વિશે અમારા દર્શક મિત્રોને કંઈક જણાવશો? આજથી 4 વર્ષ પહેલા એક ભાઈ શ્રી કૌશિકભાઈ પટેલ કરીને મારી પાસે આવ્યા હતા, ત્યારે હું બસ આ રીતે જે અત્યારે બેઠો છું એ રીતે બેઠો હતો ત્યારે મને એમને 4 અને 8 વેટી એમને મને જોઈ. એટલે મને એવું કીધું કે આ વીંટીઓનું શું મહત્ત્વ છે? મેં કીધું આ વીંટીઓ તો બસ હું શોખથી પહેરું છું. મને કે એનાથી કંઈ ફાયદો થાય? તો મેં એમને કીધું ફાયદો તો થતો હશે. તો મને કે આ બનાવી કોને? મેં કીધું ભગવાને. ભગવાને કોને બનાવ્યા? મેં કીધું એ તો ભગવાને જ બનાવ્યા. તો આપણે એવા ભગવાન પાસે, એવા માતાશ્રી પાસે જો સ્વયં જઈએ તો કેવું સારું. એટલે અનાયાસે હું એમની સાથે રાજરાજેશ્વરી મા મેલડી પરોલી ધામમાં ગયો હતો અને ત્યાં આગળ મને મંદિરની સામે જે મંદિરની જે મૂર્તિ છે ત્યાં આરતી હતી, એ આરતીની અંદર મને કહેવામાં આવ્યું કે અહીંયા સામે બેસો કે તમારીની અંદર પણ કંઈક દેવ દેવતાઓનો વાસ છે એવું ત્યાંના કિશોર ભાઈશ્રી, ત્યાંના જે ભૂપાજી છે એમણે મને કહેવામાં આવ્યું. એટલે તે વખતે મને એવું લાગ્યું હતું કે મને અહીં આવવા માટે એવું કંઈક કહેતા હશે. પણ જ્યારે આરતી થઈ અને મેં જ્યારે એ મંદિરમાં જઈ અને એમને પ્રશ્ન પૂછ્યો અંદરથી ભાવનાથી કે ખરેખર મા તમે છો, ત્યારે મને જે પ્રેરણા આપી અને જે મારા ઉરની અંદર પ્રવેશ કરી અને જે મને પવન આપ્યો તે આજે નિરંતર એ ચાલુ છે. અને એની ભાવનાથી હું સતત એ મંદિરની અંદર દર રવિવારે અને તે સિવાયના સમયમાં પણ હું જઉં છું. દર્શક મિત્રો, આપ શ્રી મળી રહ્યા છો પ્રભાતસિંહજી પારિયાને કે જેઓ ઉપરથી કંઈક સ્ટ્રોંગ એવા વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ તેઓ અંદરથી ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના છે અને તેમનો સ્વભાવ કેવો છે આપણે હવે એમની પાસેથી જાણીશું. મારો સ્વભાવ એક નેચરલી માયાળુ સ્વભાવ છે, જેને સેન્સિટિવ કહેવાય. કંઈક બીજા માટે કંઈક કરી શકવાની તમન્નાવાળો સ્વભાવ છે અને જ્યારે પણ કોઈ પણ માણસ જે ગરીબ પરિસ્થિતિમાં કે આવું તેવું કંઈક જોઉં ત્યારે મારી અંદરની ભાવના છે જાગૃત થાય છે અને મને જ્યારે એવું લાગે કે આને મદદ કરવા જેવી હોય તો હું મારી રીતે જે રીતે થતું હોય એ કરું છું. મારા સપના લગભગ પૂર્ણ થઈ ગયા છે. લાયન્સ ક્લબની અંદર ગવર્નર બન્યા પછી
ત્યાર પછી ઇન્ટરનેશનલ, એટલે મારા માતાજીને જ્યારે પણ હું પ્રશ્ન કરું છું તો એમણે તો મને કહી દીધું છે કે તું મલ્ટિપલનો રાજા સુધી બની જઈશ. એટલે હું અત્યારે પૂના ખાતે જ્યારે ગયો હતો ત્યારે છેલ્લે આખા પૂનાની અંદર કદાચ છવાઈ ગયો હોય તો હું છવાઈ ગયો હતો. અને ત્યાર પછી મને આગળ જવા માટે ઘણી બધી સારી તકો છે, એ તકો લગભગ હું મેળવી લઈશ. તે સિવાય સામાજિક સેવા અને મારે અત્યારે કદાચ રિટાયરની અંદર મારા બિઝનેસની સાથે સાથે 2 વર્ષ બાકી છે, તો કુદરત મને મદદ કરે અને કંઈક થાય તો ધારાસભ્ય તથા સંસદ સભ્ય થવાની એક તમન્ના છે. જી, આપને પોલિટિકલ ક્ષેત્રે આગળ વધવું છે. ભરે સાહેબ, આપની માતા પ્રત્યેની ભાવના અને સામાજિક વિચારસરણી જોતાં ખરેખર એવું લાગી રહ્યું છે કે ખરેખર આપે પોલિટિકલ ક્ષેત્રે આગળ વધશો જ. માતા રાજેશ્વરી પ્રત્યે આપ આટલી જ લાગણી ધરાવો છો, તો આપના માતા પિતા અને કુટુંબ વિશેની થોડીક માહિતી અમારા દર્શક મિત્રને આપશો. મારા માતુશ્રી છે, એ 75 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલાં મરી ગયા. પિતાશ્રી એનાથી 2-3 વર્ષ એટલે 7-1 વર્ષ પહેલાં મરી ગયા. મારા પિતાશ્રી પ્રાઇમરી ટીચર થયા પછી સતત 15 વર્ષ સુધી સરપંચ તરીકે રહ્યા. મારા પોતાનો સન પણ 5 વર્ષ તાલુકા પંચાયતના સભ્ય તરીકે રહ્યો. એટલે મારા બ્લડની અંદર પોલિટિક્સનું આખું બ્લડ પ્રસરી રહેલું છે. ત્યાર પછી લાયનવાદની અંદર આવ્યા પછી પણ એક પોલિટિક્સની જ ભાવના છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય કે હું નોકરીની સાથે બિઝનેસની સાથે પોલિટિક્સ નથી, પણ હું આખા પોલિટિક્સના રંગેથી રંગાયેલો છું. ફેમિલી મારી જે છે, હું મારા નોકરીના વ્યવસાયના સમય બાદ મારા પુત્ર, પુત્રવધુ અને મારા પત્ની, કે જે મારો અત્યારે ફાર્મ હાઉસ ગોધરાથી 12 કિલોમીટર શિવપુરી અને કંકુથામલા 2 જગ્યાએ ચાલે છે, એ જગ્યાએ આજની તારીખે 750 ભેંસો છે. એનું દરરોજનું એવરેજ 3,000 લીટર દૂધ છે, જેની વાર્ષિક આવક 1,50,000 જેટલી છે. એટલે ત્યાં આગળ ઓછામાં ઓછા 50-70 માણસો છે અને ખેતીકીય જે પશુપાલનની સાથે જે કંઈ એને લીલોચારો અને જે છે એ બધું સંપૂર્ણ ત્યાં આગળ અદ્યતન ટાઈપની ગુજરાતની અંદર નંબર 1 અત્યારે તબેલો છે મારી પાસે. એવો ગુજરાતમાં કોઈની પાસે નથી. પોલિટિકલ લેવલમાં અત્યારે ભાજપની અંદર એટલે નરેન્દ્ર મોદીને જ હું અત્યારે ચાહું છું. અને મારા મિત્ર પણ મારા જે મત વિસ્તારના છે, જશવંત ભાભોર જે છે, મારા પોલિટિક્સ ગુરુ છે. પોલિટિક્સ ક્ષેત્રે તો આપ આગળ વધશો જ એવી અમારી આપને હાર્દિક શુભેચ્છા. હાજી, આપના શોખ વિશે થોડીક વાતો કરશો. મારો શોખ છે એ તમે જોઈ શકો છો, ઘરેણા તો છે જ, સાથે સાથે સર્વશ્રેષ્ઠ કપડાં પહેરવા. લાયન્સ ક્લબની અંદર જે કપડાં છે એ મેઇન વસ્તુ છે, એટલે એમાં તો સર્વશ્રેષ્ઠ સૂટ પહેરવા, એટલે સૂટ કદાચ ખબર નહીં, ગઈકાલે જ કાઢી નાખ્યો હતો એટલે મને એવું ખબર નહીં. એટલે સૂટ હોય છે, એટલે કપડાં જે છે એ, અને બૂટ, એટલે જે તમારી જે પર્સનાલિટી છે એ જ તમારી એટીટ્યૂડ બતાવે છે, એ જ તમારી કામગીરી, તમારી કેમિસ્ટ્રી, એ તમારા કપડાના લુક ઉપરથી જ ખ્યાલ આવે છે કે તમે કેટલા એ ચીવટ ધરાવો છો. આપ શ્રી કેટલીક ચીવટ ધરાવો છો તે અમારા દર્શક મિત્રો જાણી ચૂક્યા છે. લાયનવાદમાં જોડાયા અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા કરતા આપના સપનો એટલે પોલિટિક્સ ક્ષેત્રે આગળ વધવાના, આની સાથે જ આપ શ્રી અમારા યુવા મિત્રને શું કહેશો કે એક ખેડૂત તરીકે નાનપણથી ભણતા ભણતા આગળ વધીને આજે આપણે આપ શ્રી એક સિદ્ધિના શિખર ઉપર પહોંચી ચૂક્યા છો, તો આપણા દેશના યુવાનોને આપ શું કહેશો? દેશના યુવાનો માટે એવું કહું છું કે બહુ સુંદર ભણવું જોઈએ, સારામાં સારું ભણવું જોઈએ. દેશ અને વિદેશના જે કંઈ અત્યારે બિઝનેસો ચાલી રહ્યા છે એના અનુસંધાને જે કંઈ કોર્સ હોય એ ભણી અને આગળ આવવું જોઈએ. કેમ કે અત્યારે જે છે નોકરી જે છે નોકરીનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, એટલે જે અત્યારે રનિંગની અંદર જે કંઈ બિઝનેસો ચાલુ છે એ બિઝનેસના અન્વયે સારું ભણી અને આપણે આપણું દેશને સમાજને આગળ આવવા માટેની કોશિશ કરવી જોઈએ. જીવનના ઉતાર ચઢાવમાં આગળ વધતા વધતા આપ શ્રીના કોઈ પ્રેરણાદાયક સૂત્ર વિશે આપ શ્રી અમારા દર્શક મિત્રને જણાવશો? મારા જીવનની અંદર પ્રેરણા આપનાર મારા માતૃશ્રી હતા કે તારે ઘણું બધું ભણવાનું છે,
એટલે હું ભણ્યો. ત્યાર પછી હું જ્યારે નોકરીમાં જોઈન થયો ત્યારે મારે એક નાયબ નિયામક શ્રી એમ એ અંબુભાઈ પટેલ, કે જે મારા સર્વિસના ગુરુ છે અને ત્યાર પછી ગાંધીનગરની અંદર એક સચિવશ્રી પણ છે, એમણે એવું કીધું કે તમારે જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર આગળ આવવું હશે તો નાનામાં નાના માણસો કે જેને ગ્રાસ રૂટ કહેવામાં આવે છે, તમે જે કામગીરી કરો છો એ તમારા નીચે આવતો જે સ્ટાફ છે એ તમારો ગ્રાસ રૂટ કહેવાય, એને વિશ્વાસમાં લઈ એને પ્રેમથી કામગીરી કરશો તો તમારા વ્યવસાય લક્ષી, નોકરી લક્ષી અથવા કોઈ પણ ધાર્મિક કોઈ પણ સામાજિક સંગઠનની અંદર જ્યારે પણ તમારે આગળ આવતું હશે તો પાયાના જેને ગ્રાસ રૂટ જે કહેવામાં આવે એ માણસોને સાથે રાખીને કોઈ પણ વસ્તુ આગળ ધપાવશો તો એક કામગીરી સર્વશ્રેષ્ઠ હશે અને જેને કહેવાય ને વિનિંગ કહેવાય એવી કામગીરી હશે. દર્શક મિત્રો, જિંદગી એટલે જિંદાદિલી, અને ખૂબ જ જિંદાદિલીથી જીવતા પ્રભાતસિંહજી બારિયાને આપ શ્રી મળ્યા અને તેમના જીવનસૂત્રમાંથી આપણે ઘણું બધું શીખ્યા. હજુ પણ અમને તમને એવી પૂછવાની ઈચ્છા થાય કે અમારા ચેનલ સુરતના જે દર્શકો છે તેને આપ એવી કોઈક વસ્તુ બતાવશો જે આપના જીવનને પ્રેરણારૂપ બનાવતું હોય. સુરતના લોકોને, દરેક નાનામાં નાના માણસને કે મોટામાં મોટા માણસને, આપણે નાના માણસને પણ બોલાવવા જોઈએ, મોટા માણસને પણ બોલાવવા જોઈએ, કોઈની અવગણના ના કરવી જોઈએ. જે કંઈ માણસ છે તમારી કામગીરી કરવી છે તો એનામાં જ રહેલી બુરાઈઓને એક બાજુ મૂકી દઈએ, એનામાં રહેલી જે સારી જે વસ્તુ છે એને આપણે કલેક્ટ કરીએ અને એનો સદુપયોગ કરીએ તો કોઈ પણ કામ એવું નથી હોતું કે તમે એ કામ કરી શકો. આપની ભાવના સાહેબ ખૂબ જ સુંદર. અમારા દર્શક મિત્રોએ આપ શ્રી પાસેથી ખૂબ ખૂબ જાણ્યું અને અત્યારે જ અમારી સાથે ચેનલ સુરતના ડિરેક્ટર શ્રી યામિનીબેન ઉપસ્થિત થયા છે, તો તેઓ પણ આપ શ્રીને આવીને મળશે. કહેવત છે કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો તમે શું કહેવા માંગો છો એ વિશે? મારી પત્નીનો હાથ મારી પર જબરજસ્ત છે. મેં મારા ઘણા બધા લેખોમાં પણ લખાવી ચૂક્યો છું કે હું કદાચ જિંદગીની અંદર ડરતો હોય તો મારી પત્નીથી ડરું છું. એ એટલા માટે ડરું છું કે એને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કામગીરી અથવા કોઈ પણ નવું કામ કે કોઈ પણ નવું સાહસ કરીએ તો એને વિશ્વાસમાં લઈશું તો તમારા ઘરના કુટુંબના જે સભ્યો છે એનું સુમેળભર્યું વાતાવરણ રહી અને એ કામ ઘણું બધું આગળ થશે. એટલે ઇનશોર્ટ, તમારી પત્નીનો ખૂબ ખૂબ સપોર્ટ છે તો જ તમે આજે આટલું આગળ વધી શક્યા છો. લાસ્ટ, તમારા જીવનનું સૂત્ર કયું હશે લાસ્ટ? મારા જીવનનું સૂત્ર ઘણું સારું, મિત્રો બનાવો, મિત્રો એવા બનાવો કે જિંદગીની અંદર ઘણી બધી સારી કામગીરી કરવા માટે પ્રેરાય અને બધી સામૂહિક કામગીરી કરી સમાજને આગળ લાવીએ, દેશને આગળ લાવીએ, લાયનવાદને આગળ લાવીએ. ખૂબ સરસ. તો અમારા સુરત ચેનલ પરિવાર તરફથી તમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે ધારાસભ્ય બનો અને અમે પાછો તમારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવીએ. ઓકે, થેન્ક યુ સો મચ.